સિટી ચેનલ દ્વારા બે દિવસ અગાઉ પ્રસારિત કરાયેલ કચરાના પેટીમાંથી ખાવાનું શોધતા બાળકોના અહેવાલ બાદ જિલ્લા વહીવટી તંત્રએ સતર્કતા દાખવી નગરપાલિકાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા તરખાટ વ્યાપી જવા પામ્યો છે સિટી ચેનલના અહેવાલ અસરકારક પુરવાર થયો છે સિટી ચેનલ દ્વારા બે દિવસ અગાઉ સિટી સર્વે કચેરી નજીક ઉભરાતી કચરા પેટીમાંથી બ્રેડના ટુકડા સહિત ખાદ્ય પદાર્થો ખાઈ પેટી ઓરડતા કેટલાક નિરાધાર બાળકો અંગે અહેવાલ પ્રસારિત કરાયેલ હતો જેને ચાલીસ હજાર ઉપરાંત લોકોએ નિહાળ્યો અહેવાલ બાદ જિલ્લા વહીવટી તંત્રએ સતર્કતા દાખવી નગરપાલિકા ચીફ ઓફિસરને ઉપરી અધિકારીઓ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરાતા શહેરભરમાં ઉભરાતી કચરાપેટીઓ અંગે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી સફાઈ કામગીરીમાં નિરસતા દાખવતા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જી શેખ મુકરદમ યુસુફ ધોરાત કૌશિક નાઓને પંદર દિવસ માટે તથા નવ જેટલા સફાઈ કામદારો અને નગરપાલિકા સેનેટરી વિભાગના ચાર ડ્રાઈવરોને બે દિવસની મુદત માટે ચીફ ઓફિસરના હુકમથી સસ્પેન્ડ કરી દેવાતા નગરપાલિકા તંત્રમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્રએ માત્ર સફાઈ કામદારો ઉપર તવાઈ બોલાવી સંતોષ માનવાના બદલે ગરીબ નિરાધાર બાળકો માટે આવી પરિસ્થિતિનું સર્જન કેમ થાય તે અંગે મનોમંથન કરવાની ખરેખર જરૂર છે આ નગરપાલિકા દ્વારા તો ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પણ હું કહેવા માગું છું કે આ ધરાને આ ભરૂચને તમારા હાથમાં દોર છે એને સંભાળવી જોઈએ જરૂરી છે અને સાથે સાથે હું રાજેશભાઈ ચૌહાણને કહું છું કે તમે ચીફ ચેરમેન છો સેનેટરી વિભાગના તો ચેરમેન તરીકે તમે કેટલી કામગીરી કરો છો કયા વોર્ડની તમે કામગીરી કરો છો કયા વોર્ડમાં તમે રેડ પાડો છો આ જ્યારે કોઈ મીડિયામાં અહેવાલ થાય અને ત્યારે તમે જ સફાળું તંત્ર જાગો અને એને સસ્પેન્ડ કરો પંદર દિવસ કે જે તમારા સમયમાં આવતો એ પ્રમાણે તો સસ્પેન્ડ કરવાથી શું આ ભરૂચની સ્વચ્છતા સુધરી હશે હું નથી માનતો પનિશમેન્ટ કરવા જોઈએ પણ આને લઈને સતત મોનિટરિંગ કરવું જોઈએ જે સફાઈ કામદારો પણ વહેલાં ચાલ્યા જાય છે એની પછાડી મોનિટરિંગ કરવું જોઈએ જે કામ સોંપેલું છે એની પછી અને આ જે પેટીમાં જે બાળક શોધતી હતી જે કચરો ને જે આરોગતી હતી જે ભોજન ખરાબ તો એ કચરા પેટી પણ લોકો અઠવાડિયે અઠવાડિયે જાય ત્યાં સુધી લોકો કહેવામાં આવે છે છતાં પણ નગરપાલિકા તરફથી ઉઠતી નથી ત્યારે આવા બનાવો બને છે તો કઈક ને કઈક